કોરોનાની સારવાર આપતી હોસ્પિટલમાં મોકડ્રીલનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે દેશભરમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે તેને લઈને તંત્ર હવે એક્શન મોડમાં છે. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ મોકડ્રીલ કરવામાં આવ્યું. જરૂરી દવા ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિની ચકાસણી કરાશે. હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા વિશે પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ એક પણ કોરોનાનો દર્દી સારવાર હેઠળ નથી. કારણ કે અત્યારે દેશભરની અંદર જે કોરોનાના કેસીસ છે તે એક બાદ એક વધી રહ્યા છે. એટલે જે રીતે અત્યારે આપણે છેલ્લા મહિનાથી જોઈએ છે કે દેશમાં અને રાજ્યમાં કેસીસ વધી રહ્યા છે. સારા સમાચાર એ છે કે છેલ્લા અઠવાડિયામાં આપણે જોઈએ ધીરે ધીરે એના ઉપર કંટ્રોલ અને એક પ્લેટો અને છેલ્લા બે દિવસથી થોડા કેસીસ ઘટી રહ્યા છે. પરંતુ જેમ કેન્દ્ર સરકારે સૂચવવામાં આવ્યું છે પ્રમાણે દરેકે દરેક સરકારે એમ આપણી ગુજરાત સરકારે પણ અમને એક આદેશ આપ્યા છે કે 10 અને 11 તારીખે મોકડ્રીલ કરવી જેથી કરીને આપણી સજ્જતા કેટલી છે એ ખબર પડે. સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલમાં ક્યારેય કોવિડ વોર્ડ બંધ કરવામાં આવ્યો જ નથી જ્યારથી કોવિડ આવ્યું છે. આજે તમે અહીંયા જ્યાં ઊભા છો એ ટ્રાયજ એરિયા છે જ્યાં એ ઓલવેઝ ચાલુ છે. એની સાથે સાથે ઉપર આઈસીયુ બેડ એટલે કે 80 બેડ અમે હંમેશા આરક્ષિત રાખ્યા છે. સદનસીબે અહીંયા આ પીકની અંદર પણ હજુ સુધી 6થી વધારે દર્દી દાખલ નથી થયા અને અત્યારે એક પણ દર્દી દાખલ નથી. એટલે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. લોકોએ સાવચેત રહેવાનું છે. પેનિક થવાનું નથી, ગભરાવાની જરૂર નથી. અને જો બધા જ ધ્યાન રાખશે પોતાની જાતનું અને ફેમિલીના મેમ્બર્સનું તો કદાચ આ સ્પ્રેડ નહીં થાય. કોઈ પણ વ્યક્તિ જેને કોઈ પણ જાતનું સિમ્ટમ હોય, હાઈગ્રેડ ફીવર હોય, કફ કોલ્ડ હોય તો આઇસોલેટ થઈ અને જે ગવર્મેન્ટે ગાઈડલાઈન આપી છે TTT ટેસ્ટ કરાવો, ટ્રેસ કરો અને ટ્રીટમેન્ટ કરો જેથી કરીને એને ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ ન થવું પડે. સર, દવાઓની વાત કરીએ, ઓક્સિજન પ્લાન્ટની વાત કરીએ તો શું સ્થિતિ છે અત્યારે? કેટલા ઓક્સિજન પ્લાન્ટ આપણા સિવિલમાં ઉપલબ્ધ છે? ઓક્સિજન પ્લાન્ટની વાત કરીશું તો 7 ઓક્સિજન પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવે છે જે 5300 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરી શકે એવી ક્ષમતા છે. 650થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અમારી પાસે છે. 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક છે અને દરેકે દરેક બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. એટલે ઓક્સિજનની કમી થવાના કોઈ પણ જાતની પોસિબિલિટી નથી અને આશા રાખું છું કે સેકન્ડ પીક જેવી પરિસ્થિતિ પણ આવશે નહીં. પરંતુ સાવચેતી દરેકે દરેક વ્યક્તિએ રાખવાની છે. હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે એનો મતલબ એવો નથી કે આપણે બેદરકાર ભર્યું વર્તન કરીએ જેથી કરીને આપણે એમાં સપડાઈ જઈએ. આપણે ખૂબ સાવચેત રહેવાનું છે. આપણે સૌ પાસે પૂરતું નોલેજ છે કોવિડથી બચવા માટે શું શું રસ્તાઓ છે. બસ એને ખંખરી અને ફરી એને અમલમાં મૂકવાનું છે. તો ડમી દર્દીના માધ્યમથી આખે આખી જે મોકડ્રીલ છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં 1200 બેડ સિવિલ હોસ્પિટલ અને કોરોનાની જે દર્દીઓએ સારવાર ભૂતકાળમાં લીધી છે ત્યાં કરવામાં આવી છે. જે પ્રકારે સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ આપણને કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી. જે તંત્ર છે તે એલર્ટ છે. ઓક્સિજન પ્લાન્ટથી લઈને દવાઓની તમામ જે સુવિધાઓ છે તે સંપૂર્ણ તેની ચકાસણી કરવામાં આવી છે. અને કોરોના જ્યારથી આવ્યો ત્યારથી અત્યાર સુધી સિવિલ હોસ્પિટલની જે કોરોના ઓપીડી છે તે આજ સુધી ક્યારેય બંધ નથી કરવામાં આવી. જોકે લોકોએ તકેદાર રહેવાની જરૂર છે. અત્યારે એક પણ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ નથી. કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો કોરોનાના વધતા કેસ વચ્ચે આજે પૂરા રાજ્યમાં આ જ રીતે મોકડ્રીલ કરવામાં આવી રહ્યો છે. મોટી હોસ્પિટલો જ્યાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે ત્યાં આ જ પ્રકારે મોકડ્રીલ કરી જરૂરી દવા ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.